જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો દર્શક મિત્રો, આજે તમને બતાવીશ સુરત ઇસ્કોન મંદિરમાં રથયાત્રાની કેવી તૈયારી ચાલે છે. હવે કાલે જ રથયાત્રા છે, તો આજે આ વિડીયોમાં તમને બતાવીશ સુરતનું ઇસ્કોન મંદિર અને રથયાત્રાની તૈયારી. તો જોતા રહેજો. દર્શક મિત્રો, જો તમે સુરતમાં રહેતા હોય અને ઇસ્કોન મંદિરના દર્શન ન કર્યા હોય તો દર્શન કરી લેજો. જો આ જહાંગીરપુરાનું ઇસ્કોન મંદિર છે, ચાલો તમને અંદર લઈ જઈને બધું દર્શન કરાવું. હમણાં જગન્નાથ ભગવાનની રથયાત્રા ભવ્યથી ભવ્ય નીકળવાની છે, એની તૈયારી ચાલે છે, તો આપણે એ પણ જોશું. જો અલગ અલગ ફ્લોટની તૈયારી અને ફર્સ્ટ ક્લાસ બધું ડેકોરેશનનું કામ ચાલે છે. જો અલગ અલગ ટ્રેક્ટરમાં રથયાત્રા નીકળવાની છે કાલે જોરદાર જગન્નાથ ભગવાનની, તો એની ભવ્ય તૈયારી છે. જો સુરતનું ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ન આવ્યા હોય તો આવી જજો ને, દર્શન કરજો, જોરદાર મંદિર છે. ઇસ્કોન મંદિરનો પ્રસાદ ને ગુંદીનો લાડુ ખાવા જેવો છે. રથ આમાં જગન્નાથ ભગવાન બેસીને કાલે આખા નગરની યાત્રા કરવાના છે. ભવ્ય અને મોટો રથ છે, ઓટોમેટિક એમનું શિખર ઊંચા નીચું થાય, હાઇડ્રોલિક વાળો. આ સર્કલમાં કૃષ્ણ ભગવાનની ભવ્ય રાસલીલા છે. જુઓ, રાધા કૃષ્ણ તુલસીવનમાં રાસ રમે છે, અને આ છે જગન્નાથ ભગવાનનું મંદિર. આ તરફે જો રથયાત્રાનું ડેકોરેશનનું કામ ચાલે છે. તો ચાલો હવે અંદર જઈને તમને દર્શન કરાવી દઉં. ત્યારે દર્શન બંધ છે, ભગવાન જમે છે. આ ભોજનાલય છે. જ્યારે જ્યારે સભા ઉત્સવ હોય ત્યારે અહીંયા ભોજન પ્રસાદ હોય છે, રથયાત્રાના ફૂલના હાર બને છે. રથમાં જે ન આવ્યો હોય તો જરૂર આવજો. હરે કૃષ્ણ. સામે બધી વસ્તુ પ્રસાદીની મળે છે, માળા, કંઠી, ટી શર્ટ, કુર્તા, ઇસ્કોનની બધી વસ્તુ હોય તે અહીંયા મળે છે. આગળ પ્રસાદનું પણ છે. ત્યાં ડેકોરેશનનું કામ ચાલે છે. રથયાત્રાની તૈયારી ચાલે છે. આ એક એક્ઝિબિશન હોલ છે, પ્રદર્શન. ભગવાનની અલગ અલગ ઝાંખીના દર્શન થાય છે આની અંદર, તમે જોઈ શકો છો. કૃષ્ણલીલા, નાગદમન, તમે દર્શન કરી રહ્યા છો કૃષ્ણ લીલાનું પ્રદર્શનનો હોલ છે.
તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. હવે અમે નવી જગ્યાએ જઈશું, ત્યાં ત્યાંના દરેક વિડીયો તમને બતાવતા રહીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, શ્રી આરામ, જય શ્રી. કાઠની લોકો લઈ જ